અકસ્માતની ઘટનાઓ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યું, તેવી જ એક અકસ્માતની ઘટના સુરતના પાલ ગૌરવપથ રોડ પર મોપેડ લઈ રસ્તો ક્રોસ કરતા બીકોમના વિદ્યાર્થીને 100 કિલોમીટરની વધુની ઝડપે દોડતી વોક્સવેગન કારના ચાલકે ટક્કર મારી 20 ફૂટ ઊંચે ફગોરી દેવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। સુરતના પાલનપુર જલારામ સ્કૂલની સામે ક્રિસ્ટલ હાઇટ્સમાં રહેતા પ્રવીણ પટેલ વેપારી તરીકે કામ કરી રહ્યા છે। તેમનો 20 વર્ષીય પુત્ર ધ્રુવાંગ કેપી કોમર્સ કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતો હતો। ગુરુવારે સવારે ધ્રુવાંગ મોપેડ પર ઘરે જતો હતો ત્યારે ગૌરવપથ પેવેલિયન પ્લાઝા 4 રસ્તા પાસે રસ્તો ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવતી વોક્સવેગનના ચાલકે તેને ઉડાવી દીધો હતો, જેમાં ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ધ્રુવાંગ એકનો એક દીકરો હોવાથી પટેલ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। કાર ચાલક પાસે લર્નિંગ લાયસન્સ હોવાનું પોલીસનું કહેવું છે। પાલ પોલીસે 18 વર્ષીય કાર ચાલક દેવ નીતિન પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।